ત્રણ દિવસ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીણાનગર પાસેની ઝાડીઓમાં કોઈ અજાણ્યાઈ સમની માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખેલ મળી આવેલ અનડિટેક્ટ ડેડ બોડીની ગણતરીના કલાકોમાં જ ઓળખ કરી મર્દર કરનારા કુલ બે આરોપીઓ પૈકી એક આરોપીને ભરૂચની એલસીબીએ ઝડપી પાડ્યો છે ગત તારીખ સત્તર અગિયાર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મીણાનગરથી નર્મદા ગેટ હોટલ તરફ જતા કાચા રસ્તાની વચ્ચે ઝાડીઓમાં કોઈ અજાણ્યા ઇસમને કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખવાનો બનાવ બનવા પામ્યો હતો જે અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયો હતો તપાસ દરમિયાન એલસીબી ટીમ દ્વારા પ્રથમ મરણ જનાર બાબતે તપાસ કરી મરણ જનાર મિથિલેશ પ્રમોદસિંહ રહે હાલ શાંતિનગર રાજપીપળા રોડ અંકલેશ્વર જિલ્લા ભરૂચ અને મૂળ રહે અંગોરી પોસ્ટ ચડ બીવીપુર જિલ્લા ઉત્તર પ્રદેશનો હોવાનું ઓળખ કરી હતી જે બાદ વધુ તપાસ કરી ગુનામાં સંદોવાયેલ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ગુનામાં મરણ જનાર બે મિત્રોની સંદોડી હોવાની હકીકત મળતા આ સકમંદ આરોપીઓની તપાસ હાથ ધરતા તેઓ બંને ગુજરાત છોડી નાસી ગયા હતા અને બંને સકમંદ આરોપીઓ પૈકીનો એક આરોપી સુરતથી રેલવે મારફતે તેના વતનમાં મધ્યપ્રદેશ ખાતે જઈ રહ્યો હોવાની હકીકત મળતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા રેલવે સુરક્ષાબળ આરપીએફ ક્રાઇમ બ્રાન્ચ તથા જીઆરપી તેમજ રેલવે વિજિલન્સ વગેરે એજન્સીઓને સકમંદ આરોપીઓના નામ સરનામા તથા આરોપીના મળી આવેલ ફોટોગ્રાફ મોકલી આપી ગુનાની હકીકતથી વાકેફ કરી સકમંદની તપાસ કરવા જાણ કરવામાં આવી હતી અને સકમંદ આરોપી બાબતે આપવામાં આવેલ માહિતીના આધારે રેલવે સુરક્ષાબળ આરપીએફ રતલામ પોસ્ટ મધ્યપ્રદેશના અધિકારી તથા કર્મચારીઓએ વોચમાં રહી સકમંદ આરોપીને રતલામ રેલવે સ્ટેશન ખાતે રોકી લીધો હતો જે અંગેની જાણ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ કરતા તાત્કાલિક ભરૂચ ક્રાઇમ અને આરોપીને એલસીબી કચેરી ખાતે લાવી પ્રયુક્તિ થી સઘન પૂછપરછ કરતા આરોપી ભાગે પડ્યો હતો અને ગુનો કર્યાની કબૂલાત કરી હતી જેથી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને હસ્તગત કરી ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે